ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે વિભાજ્ય સંખ્યાને વિભાજ્ય અવયવ વડે આપણે ભણી ગયા. હવે આપણે આજે ભણવાનું છે અવિભાજ્ય અવયવ. એટલે અવિભાજ્ય સંખ્યા સિવાય બીજી કોઈ સંખ્યા વડે અવયવ પાડવાના નથી. અને આ જે ખરી વસ્તુ જે આજે હું તમને શીખવાડવાનો છું એ તમારે જ્યાં સુધી ગણિત ભણશો ત્યાં સુધી આ કામ લાગવાની છે. તો આ બહુ જ મહત્ત્વનો આઈએમપી ટોપિક હોવાથી આજે આપણે આને શાંતિથી ભણીશું. સૌથી પહેલાં અવિભાજ્ય અવયવ પાડવા માટે અવિભાજ્ય સંખ્યાઓ ખબર હોવી જોઈએ. તો મેં તમને અવિભાજ્ય સંખ્યાઓ 100 સુધી તૈયાર કરવાની કહી હતી. જો જે વિદ્યાર્થીએ 100 સુધી તૈયાર કરી હશે એને ઝડપથી આ દાખલા આવડશે. હજી જો ના કરી હોય તો અવિભાજ્ય સંખ્યાઓની જે સંખ્યાઓ જે કરીએ તૈયાર કરી દેજો. અને વિભાજ્યની જે ચાવીઓ શીખવાડી હતી એ બહુ જ કામની છે, તો એ પણ સાથે સાથે તૈયાર કરી લેજો. સૌથી પહેલાં વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 13, 17, પછી 19, 23, 29, 31, 37, 43 અને 43. મારે અહીંયા 19 લખવાના રહી ગયા છે તે હું લખી દઉં છું. 19, 23, 29, 31, 37, 43 તમારે રીતે લાઇનમાં યાદ રાખવાની છે. સૌથી પહેલાં 2 થી ટ્રાય કરવાનો, 3 થી, 5 થી, 7 થી, 11 થી, 13 થી, 17 થી, 19 આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. હવે વાત કરીએ સૌથી પહેલાં અવિભાજ્ય અવયવ પાડવાના કઈ રીતે. તો સૌથી પહેલાં આપણને ઉદાહરણ કહીશું કે 980ના અવિભાજ્ય અવયવ પાડો. તો અવિભાજ્ય અવયવ પાડવા માટે સૌથી પહેલાં તો એક ઊભી લાઈન દોરવાની અને એક આડી લાઈન દોરવાની. અને અહીંયા શું લખવાના, 980. જે સંખ્યા વડે તમારે ભાગ પાડવાનો જે અવિભાજ્ય સંખ્યા હોય આગળની બાજુ લખવાની, અને જેનાથી તમે ભાગ પાડો છો એ પાછળ લખવાના, નીચે લખ્યા જવાના. તો સૌથી પહેલાં 980. તો 980ને સૌથી પહેલાં વિભાજ્યની ચાવી જો દરેકને યાદ હોય તો એ કામ લાગશે. એકમનાંકમાં જો 0 છે તો 0 છે તો બેકી સંખ્યા વડે ભાગ ચાલે, એટલે કે બે વડે ભાગ ચાલે બેકી સંખ્યા હોવાથી. તો તમે 2 વડે ભાગ ચાલશો તો 490, તો 490 નીચે લખવાના અને 2 ક્યાં લખવાના, આગળ. પછી આગળ અહીંયા જો અહીંયા 0 છે તો 0 શું છે તો બેકી સંખ્યા છે. તો અહીંયા બેકી સંખ્યા છે એટલા માટે 2 વડે ફરીથી ભાગ ચાલશો. 2 વડે હું ભાગાકાર કરીશ તો જો તમને ના ખબર પડતી હોય તો 490 ભાગ્યા 2 કરવાના, તો જવાબ આવશે 245. હવે એકમનાંકમાં જો કઈ સંખ્યા છે તો 5 છે, તો 5 ખરી એ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે નહીં. તો 3 વડે ટ્રાય કરો. 3 વડે ટ્રાય કરવા માટે શું કરશો, તો તમને ખબર છે કે આપેલી સંખ્યાનો સરવાળો કરો. જો જવાબ 3ના ઘડિયામાં આવે તો આપેલી સંખ્યા 3ના ઘડિયામાં આવે, તો 4 અને 2 6, 6 અને 5 11, તો 11 3એકાના ઘડિયામાં આવતા નથી, એટલે આપેલી સંખ્યા 3ના ઘડિયામાં ન આવે. તો અહીંથી આગળ ભણીએ તો 245ની એકમનોંક જો 5 છે, તો એકમનોંક 5 હોય તો 5 વડે ભાગ ચાલે, તો 5 વડે ભાગ ચલાવો તો જવાબ આવશે 49. હવે 49 તો ખબર છે, 77, 79, 7 અને 7 તો આ રીતે તમારે ભાગ પાડવાના છે. તો આગળની જે સંખ્યા આવે આપણા કામની સંખ્યા છે. અત્યારે આપણે એનો કોઈ ઉપયોગ કરીશું નહીં, પાછળના જે દાખલા આવશે એમાં આપણે એનો ઉપયોગ કરીશું. તો આ રીતે જ્યાં સુધી છેલ્લે 1 ના આવે ત્યાં સુધી આપણે આ રીતે ભાગ પાડતું જવાનું છે. હવે આપણે એક બીજું ઉદાહરણ સમજીએ, 9999. હવે 9999 જે ઉદાહરણ કરો એ આપણે શાંતિથી સમજીશું. સૌથી પહેલાં તો જો અને એકમનાંકમાં શું છે, એક ઊભી લીટી દોરી દેવાની, આડી લીટી દોરી, 9999 અહીંયા લખી દેવા. એકમનોંક 9 છે એટલે એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે નહીં. 3 વડે ટ્રાય કરો. 3 વડે માટે નિયમ શું છે, તો આપેલી સંખ્યાનો સરવાળો કરો, જવાબ જો 3ના ઘડિયામાં આવે તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો 9, 9, 18, 18 ને 9, 27, 9, 18 ને 9, 27, 9, 27 અને 9, 36. તો 36 3એકાના ઘડિયામાં આવે તો 3 અને 2, 30. 30ની અંદર 3 3 ઉમેરતા જો, જો 36 આવતા હોય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગ્યા. 30 ને 3, 33, 33 અને 3, 36. તો 3ના ઘડિયામાં 36 આવે છે એટલા માટે આપેલી સંખ્યા પણ 3ના ઘડિયામાં આવે. જો ના ખબર પડતી તો 9999 ભાગ્યા 3 કરશો એટલે તમને જવાબ આવશે 3333. હવે આપેલી સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે નહીં, એટલે કોના વડે ચલાવવાનો, 3 વડે ટ્રાય કરો. તો 3 ને 3, 6, 6 ને 3, 9, 9 ને 3, 12. તો 12 3એકાના ઘડિયામાં આવે, હા આવે, એટલા માટે ફરીથી 3 વડે ચલો. તો આગળ 3 લખવાના અને અહીંયા નીચે 1, 1, 1, 1. જો ના ખબર પડશે 3333 ભાગ્યા શું કરવાના, 3, એટલે 1111 આવશે. હવે એકમનાંકમાં 1 છે તો એકી સંખ્યા છે એટલા માટે 2 વડે નહીં ચાલે, 3 વડે ટ્રાય કરો. તો 1, 2, 3 ને 4 સરવાળો 4 થાય છે, 3 નહીં ચાલે. તો તમે 11 વિભાજ્યની ચાવી ભણ્યા હોય તો એકી સંખ્યાના સ્થાનનો સરવાળો બેકી સ્થાનના સ્થાનનો સરવાળો જવાબ 0 આવે તો 11 વડે ભાગી શકાય. તો 1 વત્તા 1
બે, એક વત્તા એક બે, તો એટલા માટે બેમાંથી બે હજાર જવાબ ઝીરો હોય તો આપેલી સંખ્યાને અગિયાર વડે ભાગીશું, તો અગિયાર વડે ભાગો તો એકસો એક એ અગિયાર, અને પછી એકસો એક બીજા કોઈ જ ઘડિયામાં આવતા નથી, એટલે એકસો એક એકા એકસો એક, તો નીચે એક આવી ગયું તો આપણું કામ પૂરું થઈ ગયું. તો અવિભાજ્ય અવયવો કયા થશે? તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર ગુણ્યા એકસો એક. આ જે સંખ્યાઓ ખરી આગળની એને આ રીતે ગુણાકારમાં લખવી પડે, કારણ કે આ બધાનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે નવ હજાર નવસો ને નવ્વાણું. હવે આપણે સમજીએ અવયવ વૃક્ષ એટલે ફેક્ટર ટ્રી. અવયવ એટલે એને અંગ્રેજીમાં ફેક્ટર કહેવાય, વૃક્ષને શું કહેવાય? તો ટ્રી. સમજીએ બરાબર. જો અહીંયા નેવું છે તો નેવુંના કયા બે ભાગ પડે? તો દસ અને નવ, તો દસ નવ નેવું. શું થાય? દસ નવ નેવું. એ જ રીતે અહીંયા બરાબર સમજો, તો અહીંયા દસ આવ્યા તો દસના બે ભાગ કયા કરે? તો બે પંચુ ને દસ, તો નેવુંના દસ નવ નેવું, દસના બે પંચુ દસ. અહીંયા બેના કોઈ ભાગ ના પડે, પાંચના કોઈ ના ભાગ પડે, એટલે આગળ વધવાનું નહીં. અહીંયા નવ, તો નવના ભાગ પર ત્રણ તરી નવ, તો અહીંયા ત્રણ ત્રણ, એના આગળ કોઈ ભાગ પડતા નથી. તો આ રીતે આપણે અવયવ વૃક્ષ બનાવી શકીએ. પહેલાં નેવુંના ભાગ પડે તો દસ નવ નેવું, દસના ભાગ પડે તો બે પંચુ દસ, નવના ભાગે ત્રણ તરી નવ, આગળ કોઈ ભાગ પડતા નથી. આ રીતે આપણે કોઈપણ સંખ્યાના અવયવ શોધી શકીએ. તો આ અવયવ ટ્રીની રીત છે અને આ અવયવ પાડીની રીત છે. તો હું તમને એ સજેશન આપીશ કે તમે આ રીત સારી રીતે તૈયાર કરજો, જેથી કરીને આ રીત તમારે દરેક જગ્યાએ કામ લાગશે. ચલો આપણે સમજીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક. નીચેનામાંથી કયું વિધાન સાચું છે કે ખોટું છે ચેક કરવાનું છે. સૌથી પહેલાં જોશું કે જો કોઈ સંખ્યા ત્રણથી વિભાજ્ય છે તો તે નવથી વિભાજ્ય હોય. તો એક ઉદાહરણ લઈએ, ધારો કે છ, તો ત્રણના ઘડિયામાં છ આવે છે પણ નવના ઘડિયામાં છ આવતા નથી, એટલે આ વિધાન કેવું છે? ખોટું. કે દરેક ત્રણ વડે ભાગતી સંખ્યા દરેક વખત નવ વડે વિભાજ્ય હોય એવું શક્ય નથી. હવે બીજું ઉદાહરણ, જો એક સંખ્યા નવથી વિભાજ્ય છે તો તે ત્રણથી ચોક્કસ વિભાજ્ય હશે. તો સાચું. કેમ? કારણ કે તમે નવના ઘડિયામાં કોઈ પણ સંખ્યા આવે, ધારો કે તમે લઈ લો અઢાર, તો ત્રણના ઘડિયામાં આવવાની છે. તો પછી લઈ લો બીજી કોઈ સંખ્યા સત્યાવીસ, તો એ ત્રણના ઘડિયામાં આવવાની છે. તો એટલા માટે શું છે? તો સાચું. એક સંખ્યા અઢારથી વિભાજ્ય હોય તો તે ત્રણ અને છ બંનેમાંથી વિભાજ્ય હોય. હા, કારણ કે ત્રણના ઘડિયામાં આવતી હોય અને છના ઘડિયામાં આવતી હોય તો આ બંને એકબીજાના સહ અવયવી છે, એટલા માટે આપેલી સંખ્યા જે ખરી એ અઢારથી પણ શું થશે? વિભાજ્ય થશે. જો એક સંખ્યા નવ અને દસ બંનેથી વિભાજ્ય હોય તો તે નેવુંથી વિભાજ્ય હોઈ શકે? તો હા, હોઈ શકે, કારણ કે નવ અને દસ શું છે? એકબીજાના સહ અવિભાજ્ય, એટલા માટે નેવુંથી પણ શું થશે? વિભાજ્ય. જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો તેમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. તો ખોટું. કેમ? કારણ કે ધારો કે ચાર અને નવ, તો ચાર અને નવ બંને સહ અવિભાજ્ય છે. સહ અવિભાજ્ય એટલે એમને બંનેમાંથી કોઈ સંખ્યા કોમન ના મળે, સામાન્ય ના મળે, ફક્ત એક જ સામાન્ય મળે. તો આપણે એ ચાર અને નવ બંને શું છે? તો વિભાજ્ય સંખ્યા છે. કેમ? કારણ કે બે ચાર, બે દુ ચાર, નવ ત્રણ તરી નવ, તો આપેલી સંખ્યાઓ બંને વિભાજ્ય સંખ્યા છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય જ શકે, એટલા માટે વિધાન કેવું છે? તો ખોટું છે. ચારથી વિભાજ્ય બધી જ સંખ્યાઓ આઠથી પણ ચોક્કસ વિભાજ્ય હોઈ શકે. ખોટું. કારણ કે ચારથી ધારો કે વાત કરીએ બાર, તો ચાર તરી બાર થાય પણ આઠના ઘડિયામાં બાર આવતા નથી, એટલા માટે વિધાન કેવું છે? ખોટું છે. આઠથી વિભાજ્ય બધી જ સંખ્યાઓ ચારથી વિભાજ્ય હોવી જોઈએ. આઠથી વિભાજ્ય બધી જ સંખ્યાઓ ચારથી વિભાજ્ય હોવી જોઈએ, તો એ સાચું છે. કેમ સાચું છે? તો એનું કારણ શું થાય? જો આઠના ઘડિયામાં ધારો કે સોળ, તો ચારના ઘડિયામાં પણ સોળ આવે, બત્રીસ, તો ચારના ઘડિયામાં પણ બત્રીસ આવે. તો આ માટે આપણે સાચું, આ વિધાન કેવું છે? સાચું છે. હવે આપણે આગળ સમજીએ વિધાન. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો સંખ્યા, તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. સાચું. કઈ રીતે? ધારો કે જો સાત ગુણ્યા ત્રણ કરો, સાત તરી શું થાય? તો એકવીસ. સાત ચોક શું થાય? તો અઠ્યાવીસ. એકવીસ વત્તા અઠ્યાવીસ કેટલા થાય? તો ઓગણપચાસ. તો ઓગણપચાસ સિત્યુ સિત્યુ ઓગણપચાસ. એટલે ધારો કે કોઈ પણ ઘડિયાનો તમે ગુણાકાર કરો અને એનો જવાબ જે આવે એ ઘડિયા વડે શું હોય? તો વિભાજ્ય જ હોય, એટલા માટે આ વિધાન કેવું છે? સાચું. ચલો એથી આગળ, જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. તો સમજીએ, જો સૌથી પહેલાં બે સંખ્યા લીધી દસ અને ચાર, એનો સરવાળો કરવાનો, તો ચૌદ આવ્યો. તો ચૌદ જે કરે સાત વડે શું છે? તો વિભાજ્ય છે. પણ દસ અને ચાર આ બંને સાત વડે વિભાજ્ય નથી, એટલા માટે વિધાન કેવું આવશે? ખોટું. હવે આપણે આગળ સમજીએ દાખલા નંબર બે. ચલો દાખલા નંબર બેમાં શું કહ્યું? અહીં સાઈન્ટને માટે બે જુદા જુદા અવયવ વૃક્ષ આપ્યા છે, એને આપણે પૂરા કરવાના છે. ચલો અહીંયા સાઈન્ટ છે, તો સાઈન્ટના બે ભાગ પડે, છ ગુણ્યા દસ, તો દસ છંગ સાઈન્ટ. હવે છ ખરા,
તો 6 નો એક અવયવ 2 આપ્યો છે, તો ધારો કે અહીંયા 2 આપ્યા છે, તો 2 એકાનો જે આપ્યો એનો ઘડિયો બોલવાનો, અને ઉપરની સંખ્યા આવી જુઓ તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, તો 3, 2 તરી શું થાય તો 6, અહીંયા શું લખી દેવાના 3, ચલો અહીંયા 10 છે, અહીંયા 5 આપ્યા છે, તો ઉપરનો ઘડિયો ઉપરની સંખ્યા લાવવા માટે મારે શું કરવાનું, તો નીચેની સંખ્યાનો ઘડિયો બોલવાનો, તો 5 એકા 5, 5 દુ 10, જે જવાબ આવે 10 આવી ગયા એટલે જવાબ શું આવશે અહીંયા 2, જેના વડે તમે ગુણાકાર કરો એ લખી દેવાનો. ચલો 60ના ફરીથી 2 ભાગ પાડે, 30 દુ 60, તો અહીંયા 30 આવે અને અહીંયા 2 આવે, તો 30 દુ શું થઈ ગયા 60, બેના કોઈ ભાગ પડતા નથી. ચલો 30ના કયા ભાગ પડે, તો 10 તરી 30, તો અહીંયા 3 લખી દેવાના, 10ના 2 કોઈ ભાગ પડે તો 5 દુ ને 10. તો આ રીતે આપણે અલગ અલગ રીતે અવયવ વૃક્ષ બનાવી શકીએ છીએ. ચલો આગળ, વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી, તો 1નો સમાવેશ થતો નથી. વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી, તો 1નો સમાવેશ થતો નથી. હવે જોવું કે તો 4 અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો આ ઉદાહરણ મેં તમને હમણાં સમજાવી દીધું, 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ થાય, તો 9999, 9999. તો મેં તમને આ ઉદાહરણ સમજાવી દીધું કે 9999 ને કઈ રીતે આપણે ભાગ પાડવાના. ચલો આગળ, 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો સૌથી પહેલા 5 અંકની નાનામાં નાની સંખ્યા તમને ખબર હોવી જોઈએ, તો 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા શું છે, તો 10,000, તો 10,000 લખવાના. ચલો એકમનો અંક 0 એટલે બેકી સંખ્યા એટલે 2 વડે ભાગ ચાલે, જો ના ખબર પડતી તો 10,000 ભાગ્યા શું કરવાના 2, તો જવાબ આવશે 5,000. એકમનો અંક 0 બેકી સંખ્યા તો 2 વડે ભાગ ચાલે તો 2,500, એકમનો અંક 0 તો 2 વડે ભાગ ચાલે તો જવાબ આવે 1,250. જો ખબર ના પડતી હોય તમે બાજુમાં ભાગાકારની રીતે પણ આ જવાબ લાવી શકો છો, પણ લખવાનું તો આ રીતે જ છે, ભાગાકાર રફકામમાં કરવાનું. 1,250 ને એકમનો અંક 0 તો 2 વડે ભાગ ચાલે તો 625. હવે અહીંયા 5 આવ્યો એટલે એકી સંખ્યા, તો 2 વડે ભાગ ચાલશે નહીં, તો 2 પછી કોણ આવે તો 3, 3 વડે ટ્રાય કરો, તો 6 ને 2 8, 8 ને 5 13, તો 13 3 એકાના ઘડિયામના એટલે 5, 3 વડે પણ ના ચાલે, એકમનો અંક 5 તો 5 વડે ભાગ ચાલે તો 625 ભાગ્યા 5 કરો તો જવાબ આવશે 125. હવે 125 તો ખરા, તો આપણે 125 તો 25 એકાના ઘડિયામાં 25 5 125, પાયો પાયો 25 અને 1 5 5. તો આ રીતે જે આગળના જે ખરા 2 2 2 2 5 5 5 5, આ શું કહેવાય, તો 10,000ના અવિભાજ્ય અવયવ. તો 10,000ના અવિભાજ્ય અવયવ કયા થશે, જો આગળની જે સંખ્યા કરે બધી ગુણાકારમાં લખી દેવાની, 2 × 2 × 2 × 2, કેમ, કારણ કે 2 કેટલી વખત આવે છે, તો 1 2 3 અને 4, તો 1 2 3 અને 4 વખત લખ્યા, અને 5 કેટલી વખત આવે છે, તો 1 2 3 અને 4, તો 1 2 3 અને 4. તો આ રીતે આપણે 10,000ના અવિભાજ્ય અવયવો પાડી શકીએ. હવે આપણને દાખલા નંબર 6માં એવું કહ્યું છે કે 1729ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે 2 ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવમાં જો કોઈ સંબંધ હોય તો લખો. તો આવું જો પૂછ્યું હોય તો બંનેનો સરવાળો કદાચ સરખો આવતો છે, બંનેની બાદબાકી સરખી આવતી છે, તો ચલો આપણે દાખલો ગણીએ એટલે ખબર પડશે. સૌથી પહેલાં 1729, એકમનો અંક 9 એટલે એકી સંખ્યા એટલે 2 વડે ભાગ ચાલે નહીં, 3 વડે ટ્રાય કરો, 7 ને 1 8, 8 ને 2 10 9 19, 3 એકાના ઘડિયામાં 19 ના આવે, 5 વડે પણ ના ચાલે, 7 વડે ટ્રાય કરો, 7 વડે તમે ભાગાકાર કરશો તો 1729 ભાગ્યા 7 કરો, જવાબ આવશે 247, તો 247 જવાબ આવશે. તો એ 247 97 1729. હવે 247ને તમે ભાગ ચાલો તો 13 વડે ભાગ ચાલશે, 13 વડે ભાગો એટલે જવાબ આવશે 19, અને 1 19 એકા 19, તો 1729ના કયા ભાગ પડે, તો 7 × 13 × 19, 7 × 13 × 19. તો હવે 7 13 અને 19, તો આપણે શું કરીશું, મોટામાંથી નાનાને બાદ કરીએ, તો 13માંથી 7 જાય તો જવાબ આવે 6, 19માંથી 13 જાય તો જવાબ આવે 6. તો આમના વચ્ચે કયો સંબંધ છે, તો ક્રમિક જે ખરી સંખ્યાઓ, સોરી, જે ક્રમિક અવયવો આપણે લખ્યા છે એ ક્રમિક એમને બાદબાકી કરીએ તો જવાબ શું આવે છે, 6. તો એમના વચ્ચે આ શું છે, એમનો તફાવત કેવો છે, તો સરખો છે. હવે આપણે એવું કહ્યું કે દાખલા નંબર 7માં 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6થી વિભાજ્ય હોય છે, આ વિધાનને તમે એક કેટલાક ઉદાહરણ દ્વારા સમજાવો. હવે જો ક્રમિક સંખ્યાઓ કઈ છે, ક્રમિક સંખ્યાઓ તમે કોઈ પણ ક્રમિક સંખ્યાઓ લઈ શકો, ધારો કે 2 3 4 4 5 6 8 9 10 11 12 13 15 20 15 16 17, આ રીતે તમે કોઈ પણ ક્રમિક સંખ્યાઓ લઈ શકો.
તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. સૌથી પહેલાં આપણે પહેલું ઉદાહરણ લીધું છે, તો 8, 9 અને 10 આ ત્રણેયનો ગુણાકાર કરો, જવાબ આવશે 720. તો જે 720 આવે છે એ 720 ભાગ્યા 6 કરો, જવાબ આવશે 120. બીજું ઉદાહરણ જોઈએ, મેં 2, 3 અને 4 જે સરળ છે, 3 2 6 6 4 24, તો 24 6 એકના ઘડિયામાં હોય તો હા, તો જવાબ આવે 4. તો આપણે કહી શકીએ કે કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરીએ અને એનો ભાગાકાર 6 વડે, શું છે તો આપણે એનો ભાગાકાર 6 વડે કરી શકીએ છીએ. કે કોઈ દાખલા નંબર 8માં આપણને શું કહ્યું છે કે કોઈ પણ બે ક્રમિક વિષય વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે. તો કેટલાક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો. તો મેં આ વિષમ સંખ્યાઓ લીધું, તો 11 વત્તા 13 કરું, તો 11 વત્તા 13 કેટલા થાય, તો 24. તો 24 ભાગ્યા 4 કરું, જવાબ આવશે 6. 29 વત્તા 31 કરું, જવાબ આવશે 60. તો ભાગ્યા 4 કરું, તો જવાબ આવશે 15. તો આ રીતે આપણે અલગ અલગ ઉદાહરણની મદદથી આપણે આ દાખલો ગણી શકીએ છીએ. હવે દાખલા નંબર નવમાં આપણને શું કહ્યું છે, નીચેનામાંથી કઈ સંખ્યામાં અવિભાજ્ય અવયવો કયા કયા છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ જે હોય તો એ અવિભાજ્ય અવયવ કહેવાય, વિભાજ્ય અવયવ હોય તો ચાલે નહીં. તો પહેલામાં જો 2, 3 અને 4, તો 4 શું છે તો વિભાજ્ય છે, એટલા માટે પહેલું કેવું છે તો અવિભાજ્ય અવયવ નથી. બીમાં જુઓ 7, 2, 2, 2, આમાં કોઈ વિભાજ્ય અવયવ નથી, એટલા માટે બી શું થશે આપણા માટે અવિભાજ્ય અવયવ. સીમાં જુઓ 70, તો 2, 5 અને 7 આમાં પણ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલા માટે આ શું થશે અવિભાજ્ય. 54માં 2, 3 અને 9, તો 9 શું છે તો વિભાજ્ય છે, કારણ કે 3 3 9, એટલા માટે આ અવિભાજ્ય અવયવ નથી. એટલે બી અને સી અવિભાજ્ય અવયવ છે અને એ અને ડી વિભાજ્ય અવયવ છે. હવે દાખલા નંબર દસમાં શું કહ્યું છે, તો 25,110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. પણ કોની મદદથી નક્કી કરવાના છે, તો નોંધ આપી છે. જો 5 અને 9ના સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, આપેલી સંખ્યાને 5 અને 9ની વિભાજ્યની ચાવીથી ચકાસો. તો સૌથી પહેલાં શું કરો, તો એકમનાંકમાં 0 છે, તો એકમનો અંક 0 હોય તો 5 વડે ભાગી શકાય, તો હા ભાગી શકાય, તો 5 વડે વિભાજ્ય છે. તો 9 વડે ચેક કરો, તો 9 વડે વિભાજ્ય છે, તો એના માટે શું હતું, એ વિભાજ્યની ચાવી આપેલી સંખ્યાનો સરવાળો કરો. જો જવાબ 9ના ઘડિયામાં આવે તો આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકાય, તો 2 ને 5 7, 7 ને 1 8, 8 ને 1 9, 9 વત્તા 0 એટલે જવાબ 9. તો 9 એકાના ઘડિયામાં 9 આવે, હા ભાઈ 9 એકા 9, એટલા માટે આપેલી સંખ્યાને 5 અને 9 બંને વડે વિભાજ્ય છે, એટલા માટે આપણે કહી શકીએ તે 45 વડે પણ શું થશે વિભાજ્ય થશે. હવે દાખલા નંબર 11, સંખ્યા 18, 2 અને 3 બંને સંખ્યાથી અવિભાજ્ય છે, તો તે 2 × 3 = 6 થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે, સો આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 × 6 = 24 થી પણ વિભાજ્ય છે. જો નહીં હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. તો આવો દાખલો આપણા કોઈ કામનો નથી, તો આ દાખલો આપણે છોડી દઈએ, આપણે કોઈ કામનો નથી. આગળ ભણી, હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું, શું મને તમે ઓળખી શકો છો. હવે જુઓ, 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ પણ સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા શોધવા માટે સૌથી નાના અવિભાજ્ય અવયવો લેવા પડે. પણ એક જ સંખ્યા એક જ વખત રિપીટ થવી જોઈએ, 2 વખત રિપીટ થવી જોઈએ નહીં. તો સૌથી પહેલાં અવિભાજ્ય અવયવ કયો હોય, તો 2, 3, 5 અને 7, તો 4 અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે 7 5 35, 35 2 70, 70 3 210, તો જવાબ આપણો શું આવશે 210. હવે આપણે આગળ ભણવાનું છે એક મોસ્ટ આઈએમપી ટોપિક, જેનું નામ છે ગુસા. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા કઈ રીતે શોધાય, તો આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના અને બધી જ સંખ્યાનો જે સામાન્ય હોય તે લેવાની, એની ગુણાકાર સાથે અલગ લેવાની અને ગુણાકાર કરી જવાબ લાવવાનો. જો ઉદાહરણ આપીએ તમને વધારે ખબર પડશે. દરેક સંખ્યાને આપણે અલગ અલગ રીતેની અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની, એમાં જે બધી સંખ્યાઓમાં જે એક જ સરખો કોમન અવયવ આવતો હોય એના ઉપર રાઉન્ડ કરવાનું અને નીચે લખવાનું સામાન્ય અવયવ કયો છે, અથવા તો ગુસા કરીને લખવાનું જે સામાન્ય આવતો હોય એ આપણો શું થશે, એનો ગુણાકાર કરીને જવાબ લાવીશું, એ આપણો શું થશે ગુસા. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ એટલે સૌથી મોટો. હવે આગળ આપણે વાત કરીએ, તો જો ગુસ્સામાં એક વસ્તુ એવું બનશે કે અમુક સમયે એવું થશે કે કોઈ સંખ્યા કોમન મળતી નહીં હોય. હવે કોઈ સંખ્યા જ્યારે કોમન ના મળે ત્યારે આપણે જવાબ શું લખી દેવાનો, 1, 0 લખવાનો નહીં. જ્યારે ગુસ્સા સામાન્ય ના મળે ત્યારે જવાબ શું લખશો, 1. ધારે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય 2, તો આંખો દબાવીને જવાબ શું લખી દેવાનો, 1. કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ પોતાના ઘડિયા સિવાય બીજા કોઈ ઘડિયામાં આવતી નથી, એટલે એમનો ગુસ્સા શું થશે, હંમેશા 1.
તો આ બધું જે આઈએમપી વસ્તુ મેં કહ્યું તમે તમારી નોટબુકમાં લખી પણ શકો છો, યાદ પણ રાખી શકો છો. ચાલો એક ઉદાહરણ સમજીએ, 20, 28 અને 36. તો સૌથી પહેલાં 20ના અવયવો પાડવાના, 28ના પાડવાના અને 36ના. તો 20ના અવયવો પાડો તો એકમ નોંધ 0 એટલે બે કી સંખ્યા, તો 2 વડે ભાગ 4 અને ડાયરેક્ટ ખબર પડે 10 2 20, 5 2 10 અને 1 5 5. એ રીતે 28ના પાડો 14 2 28, 7 2 14, 1 7 7. 36ના પાડો 18 2 36, 9 2 18, 3 3 9, 1 3 3. આ રીતે નીચે 1 ના આવે ત્યાં સુધી આપણે એને અવિભાજ્ય અવયવની રીતે અવયવો પાડવાના. ચલો 20ના કયા અવયવો પાડ્યા, તો 2 2 5, તો મેં શું લખ્યું 2 × 2 × 5. 28ના કયા પાડ્યા, તો 2 2 7, તો 2 × 2 × 7. ચલો 36ના કયા પાડ્યા, તો 2 × 2 × 3 × 3, તો 2 2 3 3 લખી દીધા. હવે જો 3 માં સામાન્ય શું છે, તો 2 2 2, પછી 2 2 2, એના સિવાય બીજી કોઈ સંખ્યા 3માં સામાન્ય નથી. 3માં સામાન્ય હોય એ જ લેવાની, બીજી કોઈ સંખ્યા લેવાની નથી. તો ચલો અહીંયા સામાન્ય કયા થશે, તો 2 × 2, આ 1 વખત 2 અને આ બીજી વખત 2, તો 2 × 2 કેટલા થાય, તો 4. તો આપણો ગુસ્સા કેટલો થઈ ગયો, 4. ચલો આપણે હવે સ્વાધ્યાય 3.6ની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલાં આપણે દાખલા નંબર 1માં એવું કહે છે કે ગુસ્સા શોધો. એમાં ઘણી બધી સંખ્યાઓ આપી છે, પણ અહીંયા હું 2 જ દાખલા ગણાય, તમારે બીજા દાખલા પ્રેક્ટિસ કરવાના, જે સહેલી સંખ્યાઓ છે જે તમને આવડી જશે. હું ગણાવું છું જી 70, 105 અને 175. ચલો 70ના ભાગ પાડીએ, તો એકમ નોંધ 0, તો 2 વડે ભાગ 4. ના ખબર પડે તો હરાબ કામની અંદર 70 ભાગ્યા 2 કરવાનું. વિભાજ્યની ચાવીઓ ખાસ તૈયાર કરી દેજો, કારણ કે આમાં બહુ જ કામમાં લાગશે. તો 35 2 શું થાય, 70. 35 કના કરીએ, એમાં 7 5 35, 7 5 35, 1 7 7. ચલો 105, તો 105 જે કરો, એકમ નોંધ 5 એટલે 2 વડે ભાગ ચાલે નહીં, 3 વડે ટ્રાય કરો. લાઇનમાં જ જવાનું, 2 3 5 7, એ રીતે લાઇનમાં જ જવાનું. 1 વત્તા 0 કરો તો 1 વત્તા 5 કરો તો જવાબ આવે 6. તો 6 3 1ના ઘડિયામાં આવે, હા આવે, 3 2 6. તો 105 પણ 3 1ના ઘડિયામાં આવે. તો ચલો આગળ ગણીએ, તો 105 ભાગ્યા 3 કરશો તો તમારો જવાબ આવશે 35. તો 35 કહીએ, 7 5 35, 1 7 7. હવે 175, એકમ નો અંક 5, એકી સંખ્યા, તો 2 વડે ભાગ ચાલે નહીં, 3 વડે ટ્રાય કરો. 7 ને 5 12 ની 13, 13 3 3 1ના ઘડિયામાં ના આવે, એટલે 3 175 પણ ના આવે. 5 વડે ટ્રાય કરો, એકમ નો અંક 5, તો 5 વડે ભાગ ચાલે, હા કઈ રીતે ચાલે, તો 35 5 175. જો ના ખબર પડે તો 175 ભાગ્યા 5 કરવાનો, જે જવાબ આવે ક્યાં લખવાનો, નીચે. તો 35 આવે, તો 7 5 35, 1 7 7. ચલો 70ના કયા અવયવો પડ્યા, તો 70ના 2 5 અને 7, તો હું 2 5 અને 7ને ગુણાકારમાં લખી દઈશ. 105ના કયા પડ્યા, તો 3 5 અને 7, તો 105 બરાબર શું લખી દઉં, 3 5 અને 7. ચલો 175ના શું લખશો, તો 5 5 અને 7, તો 5 × 5 × 7. હવે અહીંયા જો 2 કોમન છે, ના 5 કોમન છે, તો બધામાં 5 છે, 7 બધામાં છે, એના સિવાય બીજી કોઈ સંખ્યા બધામાં નથી. તો 5 અને 7 આ બંને સંખ્યા કોમન છે, આ બંને સંખ્યા વચ્ચે શું લખવાનો, ગુણાકાર. 2 પણ મળી શકે, 2 કરતાં વધારે પણ મળી શકે, અને 1 પણ ના મળી શકે. જ્યારે 1 પણ ના મળે ત્યારે જવાબ શું લખી દેવાનો, ગુસા બરાબર 1. તો અહીંયા 2 સંખ્યા કોમન મળી છે, તો 5 અને 7, એ બંને વચ્ચે શું લખવાનો, ગુણાકાર. તો 7 5 35. ચલો હવે હું એચ ગણાવીશ, 91, 112 અને 49. ચલો 91, તો 1 જે કરો, એકી સંખ્યા છે, 2 વડે ભાગ ના ચાલે, 9 ને 1 10 થાય, 3 વડે ના ચાલે, એકમ નાંગમાં 5 કે 0 નથી, એટલે 5 વડે પણ નહીં ચાલે. 7 વડે ટ્રાય કરો, તો 91 ભાગ્યા 7 કરશો, તો 13 7 શું થાય, 91, 13 1 13, કારણ કે 13 શું છે, તો અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે બીજા કોઈ ઘડિયામાં આવે નહીં. ચલો 112, એકમ નો અંક 2, તો આપેલી સંખ્યાને તમે બેકી સંખ્યાઓથી 2 વડે ભાગ ચાલો, તો 56 2 112. હવે 56 જે ખરા, એ 6 બેકી સંખ્યા છે, એટલે 2 વડે ભાગ ચાલે, તો 28 2 56. 28 શું છે, તો એમાં 8 બેકી સંખ્યા છે, તો 14 2 28. 14 શું છે, તો 2 કી સંખ્યા છે, એટલા માટે 7 વડે ભાગ ચાલો, 7 2 14. 7 કેવી છે, તો અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે પોતાના ઘડિયા સિવાય બીજા કોઈ ઘડિયા ના, એટલે 1 7 7. હવે 49ના ભાગ પાડો, તો 70 70 49, 1 7 7. હવે દરેક સંખ્યાનું લખી દો, 91ના કયા ભાગ પડે, તો 7 અને 13, તો 7 × 13. 112ના કયા પડે, તો 2 2 2 2 અને 7, તો 2 2 2 2 અને 7, ગુણાકારમાં લખી દો. 49ના કયા ભાગ પડે, તો 7 અને 7, 7 × 7, તો 3માં શું સામાન્ય છે, તો 7, એના સિવાય બીજું કોઈ સામાન્ય નથી, તો ગુસ્સા આપણો ઓટોમેટિક શું થઈ જશે, 7. હવે આપણને એવું કહ્યું છે દાખલા નંબર 2ના, એમાં 2 ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા શું મળે. તો 2 ક્રમિક સંખ્યાઓ તમે કોઈ પણ લઈ શકો છો,
તમે કોઈ પણ તમારી રીતે બે ક્રમિક સંખ્યાઓ લઈ શકો છો। મેં અહીંયા કઈ બે સંખ્યાઓ ક્રમિક લીધી, તો 8 અને 9। તો 8 અને 9 બંને કેવી સંખ્યા છે? તો ક્રમિક, પહેલાં 8 ના અવયવો પાડો અને પછી 9 ના પાડો। 8 ના પાડે તો 4 2 8, 2 2 4 ને 1 2 2, 9 ના પાડે 3 3 9 અને 1 3 3। તો 8 ના અવયવો કયા પડ્યા? તો 2 2 અને 2, 9 ના પડ્યા 3 અને 3। આ બંનેમાં કોઈ સામાન્ય છે? ના, કોઈ સામાન્ય ના હતી। ત્યારે ગુસા શું લખી દેવાનો? ડાયરેક્ટ 1। આ રીતે આપણો જવાબ શું થશે? 1। એટલે કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુસા શું આવે? હંમેશા 1 જ આવે। આ યાદ રાખજો, આવું ટૂંકા પ્રશ્નોમાં પૂછાતું હોય છે કે બે ક્રમિક સંખ્યાનો ગુસા કેટલો થાય, તો આપણે જવાબ લખી દેવાનો 1। હવે આપણને બીમાં કહ્યું છે કે બે ક્રમિક બેકી સંખ્યાઓ, બેકી સંખ્યા તમે કોઈ પણ બેકી સંખ્યા લખ્યો, 2 4 4 6 6 8 8 10, કોઈ પણ લખી છો। અહીંયા મેં લીધી છે 6 અને 8, તો 6 અને 8 ના 6 ના ભાગ પડે તો 3 2 6, 1 3 3, 8 ના ભાગ પડો 4 2 8, 2 2 4, 1 2 2। 6 ના અવયવો કયા થશે? તો 2 ગુણ્યા 3। આગળ જે સંખ્યા આપી હોય લખી દેવાની। 8 ના કયા થશે? તો 2 2 અને 2, તો 8 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2। આ બંનેમાં શું સામાન્ય છે? તો 2। તો ગુસા શું આવે? 2 જ મળે। તો કોઈ પણ બે બેકી સંખ્યાનો તમે ગુસા શોધો તો હંમેશા શું મળશે? 2। પણ ક્રમિક શબ્દ હોય તો, જો ક્રમિક ના હોય તો તમારો જવાબ અલગ પણ આવી શકે છે। તો આ ખાસ ધ્યાન રાખવાનું, આ ક્રમિક શબ્દ આપેલો હોય કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુસા કે, તો હંમેશા જવાબ શું આવશે? 2 જ આવશે। હવે આગળ આપણને એવું કહ્યું છે સીમા કે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા શું થાય? તો 15 અને 17 એકી સંખ્યાઓ છે। ચલો 15 ના ભાગ પડે તો 5 3 15, 1 5 5, 17 પોતાના ઘડિયા સિવાય બીજા કોઈ ઘડિયા નથી આવતા, એટલે 1 17 1 17, એટલે 17 1 17। ચલો 15 ના કયા ભાગ પડે? તો 3 અને 5, 17 ના કયા ભાગ પડે? તો 17 1 લાજ। તો આ બંનેમાં કોઈ સામાન્ય છે? તો ના, ગુસા શું આવશે? ઓટોમેટિક 1। તો યાદ રાખજો, કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુસા 1, કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા પણ શું આવે? 1। પણ કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યા કે, તો જવાબ આવશે 2। તો બેકી એટલે 2 યાદ રાખજો, કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું થાય? હંમેશા 2 થાય। હવે દાખલા નંબર 3 ની વાત કરીએ તો જેટલી રકમ છે એનો જવાબ પણ એવડો થતો નથી। ધારો કે સમજીએ, અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસા આ પ્રમાણે શોધો। 4 ના અવયવો પડ્યા તો 2 ગુણ્યા 2, 15 ના પડ્યા 3 અને 5, કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી, એટલે કે 4 અને 15 નો ગુસા 0 છે। શું આ જવાબ સાચો છે? જો નથી તો સાચો જવાબ ગુસા કયો થશે? તો મેં તમને કહ્યું કે જ્યારે કોઈ પણ સંખ્યાની તમે અવયવો પાડો ને એમાં કોઈ પણ સામાન્ય અવયવ ના મળે તો તમારે જવાબ શું લખવાનું? 1। આપણને અહીંયા શું કીધું? ગુસા 0 છે, તો ના, ગુસા 0 થાય નહીં, કારણ કે કોઈ પણ અવયવ સામાન્ય ન મળે તો જવાબ શું લખવાનો? 1। એટલા માટે કોઈ પણ અવયવ તમે ના મળતો તો તારે જવાબ શું લખવાનો? 1, 0 લખવાનો નહીં। હવે આપણો નેક્સ્ટ ટોપિક છે લસા। લસાનો મતલબ થાય લઘુત્તમ સામાન્ય અવયવી। હવે આ લઘુત્તમ સામાન્ય અવયવીને શોધવાનો કઈ રીતે? તો બરાબર સમજો કે લસા શોધવા માટે દરેક સંખ્યાને એક સાથે લઈ અવિભાજ્ય અવયવ પાડવાના। હવે શું કરવાનું? આપણને એવું કહ્યું કે 5 10 અને 15 નો લસા શોધો। તો લસા શોધવા માટે આ રીતે જુઓ, બધી જ સંખ્યાને એક સાથે લઈ લેવાની અને એક સાથે જ એનો લસા શોધવાનો રહેશે। ગુસામાં આપણે શું કરતા હતા? તો દરેક સંખ્યાને અલગ અલગ રીતે આપણે એનો ગુસા શોધતા હતા, એમાંથી જે સામાન્ય આવતું હોય એના ઉપર રાઉન્ડ કરીને નીચે એનો ગુણાકાર કરતા હતા। આમાં એવું થશે નહીં, આ રીત એના જેવી જ છે, પણ બધાને સાથે રાખીને આપણે લસા શોધવાનો થશે। તો બરાબર ધ્યાન રાખજો કે કઈ રીતે લસા શોધવાનો છે। ચલો સૌથી પહેલાં જુઓ, તમે ભણ્યા છો એ પ્રમાણે હંમેશા શરૂઆત અવિભાજ્ય અવયવની 2 થી કરવાની। જો આ સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યાને પણ જો 2 વડે ભાગ ચાલતો હોય તો ચલાવવાનો, જો જે સંખ્યાનો ભાગ ના ચાલે એ સંખ્યા શું કરવાની? એમના એમ મૂકી દેવાની। જો ચલો સૌથી પહેલાં વાત કરીએ 5, તો 5 બે એકના ઘડિયામાં આવે ના આવે, 10 તો 2 એકના ઘડિયામાં આવે હા આવે, 15 ના આવે, તો સૌથી પહેલાં એ શું કરવાનું? તો 2 વડે ભાગ ચાલતો તો 2 લખી દેવાના, પછી 5 ના આવે તો 5 એમના એમ, 10 નો તો 5 2 10 અને 15 એમના એમ। હવે ફરી ચેક કરો, 5 જે ખરા એ 2 ના ઘડિયામાં આવે ના આવે, આ 5 પણ ના આવે, 15 ના આવે, તો હવે 3 વડે ટ્રાય કરવાનું, તો 3 ખરા, 3 જે ખરા એ 5 ના, પહેલાં ચેક કરવાનું, 3 જે ખરા એ 5 ના ઘડિયામાં આવે ના આવે, સોરી 3 ના ઘડિયામાં 5 આવે ના આવે, આ 5 આવે ના આવે, 15 આવે હા, 3 5 ને 15, તો 3 શું કરવાનું? અહીંયા 5 લખી દેવાના અને આ 5 એમના એમ,
જેનો ભાગ ના ચાલતો હોય એ સંખ્યા શું કરવાની, એમના એમ જ લખવાની તમારે રહેશે. હવે જો અહીંયા બધા પાંચ જ છે તો ત્રણના ઘડિયામાં એક પણ પાંચ આવે નહીં, તો હવે કરો ટ્રાય કરશો પાંચ વડે, તો પાંચના ઘડિયામાં પાંચ આવે તો હા આવે, તો પાંચે એક એક એક, જ્યારે બધાને નીચે આવું એક આવે ત્યારે તમારું કામ પૂરું થાય. તો લસા શોધવા માટે શું કરવાનું, આ આગળની જે ત્રણ આ સંખ્યાઓ કરી એનો ગુણાકાર કરવાનો રહેશે. આ લાલ પેનથી જે મેં ગોળ કર્યું છે, બરાબર યાદ રાખજો, આ લાલ પેનથી જે મેં તે ગોળ કર્યું છે આપણું શું થશે, તો લસા. તો અહીંયા લખવાનું લસા બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, ગુણાકારમાં જ આ સંખ્યાઓ લખવાની રહેશે. તો બે તરી છ, છ પંચું ત્રીસ, તો પાંચ દસ અને પંદરનો લસા કેટલો થાય, ત્રીસ. પાંચ દસ અને પંદરનો લસા કેટલો થાય, ત્રીસ. બરાબર સમજી લેજો. એક ઉદાહરણ બીજું પણ સમજાવું છું એટલે ઝડપથી તમારા મગજમાં બેસી જાય, પછી આપણે તરત સ્વાધ્યાયના દાખલા ગણીશું. ચલો અહીંયા આપ્યા છે ચાર આઠ અને અઢાર, તો સૌથી પહેલાં ચેક કરવાનું બે વડે ભાગ ચલાવવાનો. તો જો બે ને ચાર વડે ભાગ ચાલે તો ચાલે, તો બે પહેલાં લખી દેવાના. તો બે દુ ચાર, ચાર દુ આઠ, નવ દુ અઢાર. ચલો આગળ ફરીથી ચેક કરો બે વડે કોઈ ભાગ ચાલે છે, તો અહીંયા બે લખો, અહીંયા શું લખશો, એક, બે દુ ચાર, નવ. નવ બેના ઘડિયામાં નવ નથી આવતા, તો નવ એમના એમ, જો ભાગ ના ચાલે તો એમના એમ લખવાનું. હવે જો અહીંયા તો આ કામ પૂરું થઈ ગયું, એક આવી ગયા, પણ નીચે આપણે એક એક લખતા જઈશું. ચલો અહીંયા બે વડે ભાગ ચાલે તો અહીંયા એક, અહીંયા એક એમના એમ, નવ તો આવતા નથી તો એમના એમ. ચલો આગળ હવે બેના ઘડિયામાં એક એક કે નવ આવતા નથી, એટલે આપણે એવું કોને ટ્રાય કરીશું, તો ત્રણ વડે. તો ત્રણના ઘડિયામાં ત્રણ તરી નવ, અહીંયા તો એક એક લખી જ દેવાના, અહીંયા ત્રણ છે, ત્રણ એકા ત્રણ. હવે બધાના નીચે એક આવી જાય એટલે કામ પૂરું થાય. તો આપણે શું કરવાનું, આ આગળની જેટલી પણ સંખ્યાઓ આવી છે એને આપણે શું કરીશું, લસા તરીકે નીચે લખી દઈશું. તો લસા આપણો શું થશે, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ. તો આપણો શું થઈ ગયો, આ લસા. તો ચલો આપણે એની ગણતરી કરીએ, બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ તરી ચોવીસ, ચોવીસ તરી બોતેર. તો બોતેર આપણો શું થઈ ગયો, લસા. ચલો આપણે સ્વાધ્યાય 3.7ની ચર્ચા કરીએ, જે થોડું ભારે પણ છે અને સહેલું પણ છે, તો ધ્યાન આપશો તો ઝડપથી આવડી જશે. ચલો પહેલી રકમ શું લખાઈ છે, જો રેણુ 15 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગોણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગોણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. તો આવું જો કહેવું હોય ત્યારે આપણે શું શોધવાનું, તો ગુસા શોધવાનું. શું શોધવાનું, ગુસા. તો ચલો આપણે ગુસા શોધીએ. તો ગુસા શોધવા માટે આપણે બંને સંખ્યાને અલગ અલગ રાખવી પડે. તો લસા શોધતા વેરી બધી સંખ્યાઓ ભેગી, ગુસા શોધવા માટે બધી સંખ્યાઓ શું રાખવાની, અલગ. તો ચલો આપણે 75 અને 69 પહેલાં ગુસા શોધીએ, અવિભાજ્ય અવયવ પાડીને. તો 25 જો 75 જે ખરા, એકમનો અંક 5 છે એટલે 2ના ઘડિયામાં ન આવે, એટલા માટે આપણે શું કરીશું, 25 તરી 75, પાયો પાયો 25 1 5 5. એ રીતે 69 ખરા 23ના ઘડિયામાં, 23 તરી 69, 23 અવિભાજ્ય છે એટલે 1 23 1 23. હવે જો 75ના કયા ભાગ પડે, તો 3 5 5, 69ના 3 અને 23, બંનેમાં સામાન્ય શું છે, તો 3. તો ગુસા આપણો શું થશે, 3. તો મહત્તમ વજનનું મૂલ્ય કેટલું હશે, 3 કિલોગ્રામ. તો આ આપણો શું થઈ ગયો, જવાબ. તો ગુસાની મદદથી તમે આ રીતે મહત્તમ જે ખરું એનું મૂલ્ય શોધી શકો છો. હવે બીજો દાખલો, ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાનું માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે, તે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ જાય. તો આના માટે આપણે શું કરવું પડે, લસા શોધવો પડે. શું શોધવાનું, લસા. લસા શોધવા માટે શું કરવાનું, તો 63, 70 અને 77 ત્રણે એકી સાથે આપણે એનો લસા શોધીશું. તો સૌથી પહેલાં મેં શું કર્યું, 63, 70 અને 77 લખી દીધા. પછી જોવાનું કોઈને બે વડે ભાગ ચાલે છે, તો 3 એકમનાંકમાં 3 છે એટલે એકી સંખ્યા એટલે બે વડે ભાગ ના ચાલે. અહીંયા 0 છે એટલે બે વડે ભાગ ચાલે, અહીંયા 7 છે એટલે 0 વડે ભાગ, બે વડે ભાગ ચાલશે નહીં. એટલા માટે આપણે શરૂઆત કરીશું 2થી. તો જો 2 70 ભાગ ચાલે, તો 35 2 70, અહીંયા 63 અને 77 એમના એમ. હવે જો અહીંયા 63, અહીંયા 35 અને 77, દરેકના એકમમાં એકી સંખ્યા હોવાથી આપણે 2 વડે ભાગ ચાલશે નહીં. તો કોના વડે ટ્રાય કરવાનો, 3 વડે. તો 3 વડે ભાગ ચાલો, તો 21 તરી 63, અહીંયા 3 વડે ભાગ નહીં ચાલો, તો 35 એમના એમ. 77 વડે ભાગ નહીં ચાલો, તો એમના એમ. ફરીથી જો અહીંયા 21ને 3 વડે ભાગ ચાલે, તો મેં 3 લખ્યા, 7 તરી 21, 35 અને 77 એમના એમ. ચલો હવે અહીંયા
સાત આવ્યા, અહીંયા 35 છે ને અહીંયા 77 છે, અહીંયા 3 વડે ભાગ નથી ચાલતો, અહીંયા નથી ચાલતો ને અહીંયા નથી ચાલતો, 5 વડે ટ્રાય કરો, 5 વડે 7 ના ચાલે, 35 તો 7 પંચું 35 તો ચાલે, તો એટલા માટે 5 લખી દેવાના, 7 7 અને 77, 5ના ઘડિયામાં 77 આવતા નથી. હવે જો અહીંયા 7 છે, અહીંયા 7 છે ને અહીંયા 77 છે, તો 5 વડે કોઈને ભાગ ચાલતો નથી, તો 5 પછી અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો 7, તો 7 વડે ચાલે, તો 7 એકા 7 11 77. હવે અહીંયા 1 1 અને 11 છે, તો 1 1 અને 11 છે, તો 11 અવિભાજ્ય, તો 11 એકા 11, તો આગળ 2 3 3 5 7 અને 11 આ આપણો શું થશે, લસા. તો મેં લખી દીધું 2 3 3 5 7 અને 11 બધાનો ગુણાકાર કરું તો જવાબ આવે 6930. તો જરૂરી લઘુત્તમ અંતર કેટલું થાય, 6930 સેન્ટીમીટર થાય. હવે આગળ દાખલા નંબર 3માં શું કહ્યું છે કે કોઈ ઓરડાની લંબાઈ પહોળાની ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેમી છે, એવા સૌથી લાંબી ટેપ શોધો કે જે ઓરડાની ત્રણેય બાજુનું પૂરેપૂરું માપી લે. તો એના માટે આપણે શું કરવું પડશે, તો ગુસા શોધવો પડશે. તો ગુસા શોધવા માટે શું કરો, તો 825નો ગુસા અલગ શોધવાનો, 675નો અલગ શોધવાનો, 450નો અલગ શોધવાનો, અને આ ત્રણેય સંખ્યામાં જે કોમન આવતા હોય, જે અવયવ કોમન આવતા હોય, એના ઉપર રાઉન્ડ કરવાનો અને એનો ગુણાકાર કરવાનો, તમારો જવાબ આવી જશે. તો આ દાખલો તમારે ઘરેથી ગણવાનો રહેશે. ચલો એનાથી દાખલા નંબર 4 આગળ ગણીએ. 6 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. તો અહીંયા જુઓ, અહીંયા આપણને એવું કહે છે કે વિભાજ્ય કઈ છે ને 3 અંકોની સૌથી નાની સંખ્યા પણ કઈ છે. તો આ દાખલો બહુ મોસ્ટ આઈએમપી છે, આ દાખલો થોડો ભારે પણ છે સમજવામાં, તો આપણે એને સારી રીતે સમજીએ. ચલો સૌથી નાની સંખ્યા એટલે લસા શોધવાનો આપણને કહ્યું છે, તો આપણે લસા શોધીશું એનો, 6 8 અને 12 નો. તો 6 8 અને 12 નો તમે લસા શોધશો, તો પહેલાં 2 વડે ટ્રાય કરો, તો 2 3 2 6 4 2 8 અને 6 2 12. ફરીથી કોઈ સંખ્યાને 2 વડે ભાગે, જો 4 અને 6ને 2 વડે ભાગ ચાલે, તો 2 3 એમના એમ, 2 2 4 3 2 6. અહીંયા 2 વડે ફરીથી ભાગ ચાલે, તો 2 1 2, બાકી સંખ્યા એમના એમ. હવે અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો 3 1 3. આગળની જે સંખ્યા એનો લસા તરીકે આપણે ઉપયોગ કરીએ, તો 2 2 2 અને 3, તો 2 2 4 4 2 8 8 3 24. તો આ આપણો શું થયો, લસા આવ્યો, પણ આપણો દાખલો પૂરો થયો નથી. આપણા દાખલામાં એવું કહ્યું છે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા શોધવાની છે. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા શોધવા માટે સૌથી પહેલાં આપણને એ ખબર હોય છે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે, તો 100. તો 3 અંકની નાનામાં નાની સંખ્યા જે છે એ 100 છે. તો 100ને પહેલાં 24 વડે, લસા વડે ભાગવો પડે. આ યાદ રાખજો, આ રીત એકના એક જ છે. જો આવું સંખ્યા કે વિભાજ્ય કે નાની સંખ્યા કે, તો આ જ પદ્ધતિનો ઉપયોગ આપણે કરવાનો છે. તો 100 જે ખરા, એ 100ને હું 24 વડે ભાગાકાર કરીશ, તો 24 4 96 થશે, 100માંથી 96 થાય, જવાબ આવશે આપણો 4. આપણો જવાબ કેટલો આવશે, 4. તો શેષ કેટલી વધી, તો 4. તો એના માટેનું સૂત્ર છે, યાદ કરી લેજો. 3 અંકોની નાનામાં નાની સંખ્યા શોધવા માટે શું કરો, 3 અંકની જે નાની સંખ્યા હોય એ લખવાની, એમાંથી શેષને શું કરવાના બાદ, અને એમાં લસા શું કરવાનો, તો ઉમેરવાનો. આ સૂત્ર ખાસ તૈયાર કરી દેજો, ના યાદ રહેતું હોય તો તમારે શું કરવાનું, 5 કે 10 વખત લખીને એને તૈયાર કરી દેવાનું. તો આ સૂત્ર જો તમને યાદ ના રહેતું હોય, તો તમારે શું કરવાનું, આ સૂત્રને 10 વખત લખી દેશો, એટલે તમારા મગજમાં ઓટોમેટિક બેસી જશે. સૌથી પહેલાં 3 અંકની નાની સંખ્યા જે લીધી હોય એ લેવાની, એમાંથી શેષ બાદ કરવાની, વત્તા શું કરવાનું, લસા. તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે, 100. એમાંથી 4 શેષ જે વધી, તો 4 શેષ વધી શું કરી આપણે, બાદ કરી. તો 100માંથી 4 જાય, તો 96 વત્તા 24, તો જવાબ આવશે 120. આ આપણો શું થઈ ગયો, આપણો જવાબ. હવે દાખલા નંબર 5. 8 10 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો. એમાં પણ આપણે શું કરવાનું છે, લસા જ શોધવાનો છે, પણ સૌથી મોટી સંખ્યા કઈ છે. અહીંયા વિભાજ્ય તો કઈ છે, પણ સૌથી મોટી સંખ્યા કઈ છે, તો એ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં હું શું કરીશ, તો 8 10 અને 12 નો લસા શોધીશ. તો 4 2 8 5 2 10 6 2 12. એ જ રીતે 2 2 4 5 એમના એમ, 3 2 6. હજી 2 વડે ભાગ ચાલતો, 2 1 2, 5 અને 3 એમના એમ. હવે 3 વડે ભાગ ચલાવો, તો 3 1 3, અને 5 વડે ભાગ ચાલતો, 5 1 5. જ્યારે નીચે 1 1 1 આવી જાય, એટલે આપણું કામ પૂરું થાય. તો 2 2 2 3 અને 5 આપણો શું થશે, લસા. તો 2 2 4 4 2 8 8 3 24 24 25 120. તો આપણો લસા 120 આવ્યો. તો શું કરવાનું, સૌથી પહેલા 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે, તો 999. આ ખબર હોવી જોઈએ, 999. તો 999 ને લસા વડે ભાગીશું, તો 120 ભાગ્યા 999 કરો, તો તમે 12 એકાનો ઘડ્યો બોલો, તો 12 8 96 અને પાછળ આ 0 મૂકી દેવા, તો 960 થઈ ગયા. 12 9 108, તો 1080 થઈ ગયા, એટલે સંખ્યા વધી જાય. 12 8 96 960 ભાગ્યા
બાર અઠ્ઠું છન્નું, તો 960 એટલે 999માંથી 960 જ્યારે જવાબ આવશે 39. હવે અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે એટલે સૂત્ર બદલાઈ જશે, સૌથી નાની સંખ્યા જેવું સૂત્ર રહેશે નહીં. ત્યાં લસાઅ ઉમેરવો પડતો તો અહીંયા લસાઅ ઉમેરવાની જરૂર નથી. જે સંખ્યા તમને ત્રણ અંકની મોટી સંખ્યા હોય એમાંથી ખાલી શેષ જ બાદ કરવાની, લસાઅ ઉમેરવાનો નહીં. તો 999માંથી તમે 39 આપણી જ્યાં શેષ વધી છે એ બાદ કરો એટલે જવાબ આવશે 960. હા, આપણો શું થઈ ગયો, જવાબ આવી ગયો. હવે દાખલા નંબર 6માં જો શું કહ્યું છે કે જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક સેકન્ડે 48 સેકન્ડ, 72 સેકન્ડ, 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એકસાથે સવારે 7 વાગે બદલાયા તો તે ફરીથી એકસાથે ક્યારે બદલાશે, તો એના માટે શું શોધવાનું લસા. અને આ દાખલો ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ટ્રાફિક લાઇટવાળો, તો આવો દાખલો હોય એટલે હંમેશા લસા શોધવાનું થાય. તો આપણે શું કરીશું, તો 72, 108 અને 48નો લસા શોધીશું. તો 48, 72 અને 108નો લસા શોધીએ. તો 2 વડે ભાગ ચાલતો હોય તો ચલાવવાનો, ના ચાલતો જેનો ના ચાલતો એને એમના એમ રાખવાના. તો 2 વડે ચલાવે તો 24 2 48, 36 2 72 અને 54 2 108. ફરીથી 2 વડે 12 2 24, 18 2 36, 27 2 54. ફરીથી 2 વડે 6 2 12, 9 2 18, 27 વડે નથી ચાલતો તો એમના એમ. ફરીથી 2 વડે 3 2 6, 9 નથી ચાલતા તો એમના એમ, 27 નથી ચાલતા તો એમના એમ. હવે 2 વડે કોઈ ભાગ નહીં ચાલે તો 3 વડે ટ્રાય કરો. 3 1 3 3 9, 9 3 27, ફરીથી 3 વડે 1 3 3 અને 3 3 9, પછી 3 1 3, બાકી બધું તો 1 1 કરી દેવાનું. હવે આગળ જે સંખ્યા આવી છે એનો ગુણાકાર કરવાનો. તો આગળની સંખ્યાનો ગુણાકાર કરીએ તો 2 × 2 × 2 × 2 × 3 × 3 × 3 કરો તો 432 આવશે. હવે આ 432 શું આવ્યા છે, તો સેકન્ડ આવ્યા છે. શું આવ્યા છે, સેકન્ડ. પણ આપણે મિનિટમાં શોધવું હોય તો મિનિટમાં શોધવા માટે તમારે 60 વડે શું કરવા પડે, ભાગવા પડે. તો 432 ભાગ્યા 60 કરો તો જવાબ આવે 7 મિનિટ અને 12 સેકન્ડ. જો જે ઉપર જે સંખ્યા આવતી હોય એ મિનિટ હશે અને આ 12 જે શેષ વચ્ચે તમે ભાગાકાર કરશો 432 ભાગ્યા 60, તો ઉપર જે વધે એ મિનિટ કહેવાય અને જે નીચે શેષ વધી હોય એ આપણે શું કહેવાય, સેકન્ડ. તો આ વિદ્યાર્થીઓ યાદ રાખજો. હવે દાખલા નંબર 7ની વાત કરીએ, 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લિટર, 434 લિટર અને 465 લિટર ડીઝલ છે. જો આ સાધનની મહત્તમ ધારણ શક્તિ સમર્થતા શોધો કે જે ત્રણેય ટેન્કરોમાં ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે, તો એના માટે આપણે શું શોધવાનું, તો ગુસા શોધવાનું. તો ગુસા શોધવા માટે દરેકનો અલગ અલગ ગુસા શોધવાનો, 403નો, 434નો, 465નો. ગુસા કરીને જે સામાન્ય આવતો હોય આપણો શું થશે, જવાબ. તો આ તમે ઘરેથી દાખલો ગણી શકો છો, તો ગણિત ગણજો, ટ્રાય કરજો. ના આવડે તો મને પૂછજો, હું તમને શીખવાડીશ. ચલો દાખલા નંબર 8, એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ વધે. હવે અહીંયા શબ્દ બરાબર સમજો કે ભાગવાથી કહ્યું છે અને શેષ આપણને પહેલાથી 5 આપી દીધી છે. તો એટલા માટે આપણે શું કરવાનું, તો આ સંખ્યાઓનો લસાઅ શોધીશું અને જે જવાબ આવે એમાં શેષ 5 જે ખરી એ ઉમેરી દેવાની, એટલે આપણો જવાબ આવી જશે. તો સૌથી પહેલા 6, 15 અને 18નો લસાઅ શોધીશ. 2 વડે ભાગ ચાલતો ચલાવવાનો, 2 3 2 6 15, એમના એમ 9 2 18. ફરીથી કોઈ જગ્યાએ 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ટ્રાય કરો. તો 1 3 3, 5 3 15, 3 3 9. ફરીથી કોઈ 3, અહીંયા 3 છે એટલે ફરીથી 3 વડે ચલાવો, 3 1 3 5, એમના એમ 1 5 5. આગળ જે આ સંખ્યા હોય 2 3 3 અને 5, એ આપણો શું થશે, લસા. તો લસા બરાબર શું લખવાનું, 2 × 3 × 3 × 5. તો 5 3 15, 15 3 45, 45 2 90. તો માગે મુજબ જવાબની સંખ્યા શું થશે, લસા વત્તા શેષ. જે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે લસાની અંદર શેષ ઉમેરી દેશો એટલે તમારો જવાબ આવશે 90 વત્તા 5, એટલે જવાબ આવશે 95. તો આ 90 જે ખરા એને તમે ભાગશો આ બધી સંખ્યા વડે તો જવાબ 0 આવશે, પણ શેષ 5 ઉમેરી દેશો તો દરેક વખત શેષ તમારે શું વધશે, 5. આ 95ને તમે આ 6, 15 અને 18 વડે ભાગશો તો 5 શેષ વધશે. એટલા માટે આપણે 5 શું કરવા પડે, એની અંદર ઉમેરવા પડે. હવે દાખલા નંબર 9માં પણ એવું કહ્યું છે કે 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24 અને 32થી વિભાજ્ય છે. તો એવું કરવા માટે આપણે લસાઅ શોધવાનો. આગળ પણ આ દાખલો ત્યાં 3 અંકની હતી, અહીંયા કેટલા અંકની છે, તો 4 અંકની સંખ્યા છે. તો 4 અંકની સૌથી નાની સંખ્યા શું થાય, તો 1000. બરાબર સમજો, 4 અંકની સૌથી નાની સંખ્યા શું થશે, 1000. તો જે લસાઅ આવે એમાંથી 1000ને આપણે ભાગાકાર કરીશું, જે શેષ વધે એ શું કરવાનું, તો 4 અંકની સંખ્યામાંથી શેષ બાદ કરવાની અને જે લસાઅ આવે એમાં શું કરી દેવાનો, ઉમેરી દેવાનો. એ દાખલો ચલો આપણે આગળ ભણીએ.
તો 18, 24 અને 32 નો આપણે શું કરીશું, સૌ પ્રથમ લસા શોધીશું. તો બે વડે ભાગ ચાલતો ચલાવો, 9 દુ 18, 12 દુ 24, 16 દુ 32. ફરીથી બે વડે તો 9 વડે ના ચાલે, તો 9 એમના એમ 6 દુ 12, 8 દુ 16. બે વડે ચાલે તો 9 એમના એમ 3 દુ 6, 4 દુ 8. બે વડે તો 9 એમના એમ 3 એમના એમ 2 દુ 4. ફરીથી 2 વડે 9 એમના એમ 3 એમના એમ 1 દુ 2. હવે 3 વડે ચલાવો, 3 3 9 3 1 3, તો 2 2 2 2 2 3 અને 3. તો આપણો આ લસા થશે, તો એને ગુણાકાર કરીશું અને જે જવાબ આવે એ આપણે ચેક કરી લઈએ. તો આપણો લસા થશે 2 × 2 × 2 × 2 × 2 × 3 × 3. જવાબ આવશે 288. તો આ જે 288 જવાબ આવ્યો એને આપણે સૌથી નાના 4 અંકની નાનામાં નાની સંખ્યા કહી છે, તો 1000. તો 288 ભાગ્યા તમે 1000 ભાગ્યા 288 કરશો એટલે 288 × 3 કરો 864 આવે. 1000માંથી 864 ચાલે 136. તો સૂત્ર મેં તમને લખાવ્યું પહેલાં આગળ દાખલામાં. તો નાનામાં નાની સંખ્યા શોધવા માટે નાનામાં નાની સંખ્યા માઇનસ શેષ વત્તા લસા. તો 1000માંથી 136 બાદ કરવાના અને વત્તા 288 કરશો એટલે જવાબ આવશે 1152. તો આ બધા જે દાખલા કરે સારા દાખલા છે, એની પ્રેક્ટિસ કરજો. ના ખબર પડે તો વિડીયો ફરીથી જોજો, જેથી કરીને તમારા મગજમાં બેસી જાય. અને બને એટલે ઘરે વધારે પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને સરળતાથી યાદ રહે. હવે આપણે દાખલા નંબર 10ની વાત કરીએ. નીચે આપેલી સંખ્યાઓની લસા શોધો. તો 9 અને 4 નો લસા શોધવાનો, 12 અને 15, 5 નો, 6 અને 5 નો, 15 અને 4 નો. પણ શું કહ્યું છે કે લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું, શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર જ છે એટલે આપણે ચેક કરવો પડે, પહેલાં લસા શોધવું પડે. તો હું પહેલાં એક દાખલો ગણાવું છું, બાકીના દાખલા તમારે ઘરેથી ગણવાના રહેશે. તો જો ફરીથી હું સમજાવી દઉં છું, દાખલા નંબર 10માં કઈ રીતે ગણવાનું. તો રકમ આપી હતી 9 અને 4 નો લસા શોધવાની. તો 2 વડે ચાલતો હોય 2 વડે પહેલાં ટ્રાય કરવાનો, 9 એમના એમ 2 દુ 4. ફરીથી 2 વડે તો 1 દુ 2 9 એમના એમ, 3 તરી 9 3 તરી 9 અને 1 તરી 3. તો આપણો લસા થયો 2 × 2 × 3 × 3. તો જવાબ આવશે 36. તો લસા જે ખરો 36 આવ્યો, પણ જે રકમમાં આપણને 9 અને 4 આપ્યા હતા એ બેનો ગુણાકાર જ આવ્યો. જો 9 × 4 = 36. તો એનો સંબંધ શું થશે કે આપેલી જે સંખ્યાઓ કરી એનો ગુણાકાર કરીએ અને જે જવાબ આવે એટલો જ લસા થાય છે. લસા કેટલો થાય છે? તો જો અહીંયા આપણે લસાની રીતે શોધ્યું અને ડાયરેક્ટ ગુણાકારની રીતે શોધ્યું, તો બંનેમાં જવાબ કેવો આવ્યો? સરખો જ આવ્યો. તો એમાં શું સરખામણી, આ કિસ્સામાં આપણને પૂછ્યું હતું કે લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાય. તો સામાન્ય એ છે કે તમે ડાયરેક્ટ ગુણાકાર કરો. આ જ દાખલાઓમાં, દરેક દાખલાઓમાં આવું થશે નહીં. તો આ જે દાખલા નંબર 10માં જે દાખલા આપે છે એમાં જ એવું થશે કે તમે લસા શોધશો અને એનો ગુણાકાર કરશો, બંનેનો જવાબ કેવો આવશે? સરખો આવશે. હવે દાખલા નંબર 11માં શું કહ્યું છે કે નીચે આપેલા સંખ્યાઓની લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. તો નોર્મલ આપણે જે લસા શોધીએ છીએ, તો 5 અને 20 નો લસા શોધો, 6 અને 18 નો શોધો, 12 અને 48 નો શોધો, 9 અને 45 નો શોધો. તો તમારા જવાબ નોર્મલી આવી જશે. આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરની સ્વાધ્યાયબુદ્ધિ તમારા સ્વાધ્યાયબુદ્ધિમાં લખી દેવી, સ્વાધ્યાયબુદ્ધિ પેન્સિલથી પૂરવી, જેથી કરીને ભૂલ પડે તો તમે ભૂસીને ફરીથી લખી શકો, પેનનો ઉપયોગ કરવો નહીં. અને જો કોઈ દાખલો ના સમજાતો હોય તો તમારે મને પૂછી લેવાનું, જેથી કરીને તમને પ્રશ્નનું સોલ્યુશન મળી જાય. થેન્ક યુ.